બાલિયા તાલુકાના રૂંધા ગામમાંથી નેત્રંગ વન વિભાગ અને ભરૂચ SOGએ 35 લાખની ચંદનની તસ્કરીનો પર્દાફાશ કરી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. નેત્રંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા ચંદનના વેચાણનું મોટું કૌભાંડ વાલિયાના રૂંધ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું છે. નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરૂચ SOGએ વાલિયા તાલુકાના રૂંધા ગામમાંથી ચંદનના લાકડા ચોરીનું કૌભાંડ પકડી પાડી વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજીત 35,10,000ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા. નેત્રંગ તાલુકાના હાથકુંડી અને જામુની ગામમાંથી ચંદન ચોરીની ઘટના બાદ નેત્રંગ વન વિભાગના RFO સરફરાજ ગાંધી અને વન વિભાગની ટીમોએ તેમજ ભરૂચ SOGની ટીમોએ ચંદન ચોરીમાં સંડોવાયેલ ઇસમોને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના રૂંધા ગામમાં દંપતીએ ચંદનના લાકડાનો જથ્થો સંતાડેલ છે. બાતમીના આધારે વન વિભાગની વિવિધ ટીમોએ દરોડા પાડ્યા હતા. વન વિભાગે સ્થળ પરથી ચંદનના લાકડાના ગોળ આખા ટુકડા, ચિપ્સ પાવડર અને છાલ, ગદામણીના મૂળ તેમજ અર્જુન સાદળની છાલ, બીયો છાલ, ખપાત જડીબુટ્ટીનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે અન્ય જથ્થો સુરતના કામરેજ ખાતે એપાર્ટમેન્ટના ચોથા માળેથી મળી કુલ 35,10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચંદન ચોરીમાં સંડોવાયેલ વિમલ મહેતા અને તેની પત્નીને ઝડપી પાડી હતી. ઉલ્લેખનીય છે કે દંપતી છેલ્લા 10 વર્ષથી છૂટી છવાઈ જગ્યા અને ઘરો ખેતરોમાં ચાલાકીપૂર્વક વેચાણ કરતા હોવા સાથે આજુબાજુના રહીશોને પણ તેની ભણક નહીં આવે તે રીતે ચંદનના લાકડાની ચોરી કરી તેની ખૂબ ઊંચા ભાવે વેચાણ કરતા હતા. સાથે છોટાઉદેપુરથી ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતો પાસે અને ચોરીના ચંદનના લાકડા ખરીદી કરી ગેરકાયદેસર સંગ્રહ કરી મશીન વડે તેના ટુકડા કરતા હોવાનું સામે આવ્યું છે. SU ગાંચી ભરૂચ જિલ્લાના નેત્રંગના કાર્ય વિસ્તારમાં ઘણા વખતથી ચંદન ચોરો ત્રાટકતા હતા અને હાથાકુટી ગામે આવેલા મંદિરમાં મહારાજને ધાલધમકીથી ચંદન કાપી ગયા હતા. તે પછી નજીકના એક જામુની ગામમાં પણ એક ખેડૂત અને રિટાયર્ડ પોલીસ કર્મીના વાડામાંથી પણ ચંદન કાપી ગયા હતા. તેના અનુસંધાનમાં નેત્રંગની ટીમ સક્રિય થઈ અને બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ કરતા રૂંધા ગામે કોઈક ઈસમ ચંદન વેપાર કરે છે એ જણાઈ આવતા તારીખ 18/8ના રોજ સાંજના સમયે રૂંધા ગામે જઈ તપાસ કરી સ્થળની રેકી કરી એ ઈસમના ઘરે તટકતા રેડ પાડવામાં આવી. તેના ઘરેથી ઘણો મુદ્દામાલ મળી આવેલ છે. મુદ્દામાલ સાથે પાવડરની ભૂખી, એની ચિપ્સ અને એવું ઘણું ચંદનમાંથી બનાવટો વિવિધ સ્વરૂપે તૈયાર કરેલી મળી આવેલ છે. એ સાથે સાથે આયુર્વેદિક મેડિસિન તરીકે વપરાતી બધી ઔષધિઓનો પણ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે. અને એની તપાસ કરતા એ કામરેજ રહેઠાણે રહેતા હોવાથી રેન ફોરેસ્ટ ઓફિસર સુરત અને ઝઘડિયા RFOનો સાથે જઈને લેડી સ્ટાફ પણ સાથે રાખીને કામરેજ મુકામે પણ રેડ પાડવામાં આવી. તે કામરેજ મુકામે બંગલોસમાંથી ફ્લેટ નંબર 4માંથી 404 નંબર રૂમમાંથી પણ ઘણો પ્રમાણમાં મોટો જથ્થો મળી આવેલ છે. અને તપાસના આધારે તેવું જાણવા મળ્યું છે કે તમામ જથ્થાનું જૈન દેરાસરમાં જે વિપુલભાઈ મહેતા છે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતું, બિલ બનાવીને આપવામાં પણ આવતું, જેનાથી જૈન મંદિરમાં લોકોને શક ના જાય. અને આ રીતના મોટા પ્રમાણમાં 12 વર્ષથી પૂરું રેકેટ ચલાવતા હતા. કોઈને ઘણી સુવિધા આવી નથી, પણ મંદિરમાં જે ચંદન કપાયું તેના ભાગરૂપે તપાસતા આ 12 વર્ષ જૂનો જે ગુનેગાર છે અને ગુનાની પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલો છે તે મળી આવેલ છે. અને તમામ મુદ્દામાલ કબજે કરીને નેત્રંગ રેન્જમાં લાવીને રાઉન્ડ ફોરેસ્ટર શ્રી SL માકડીનો ગુનો બુક કર્યો છે અને આગળની તપાસ વધુ હાથ ધરી છે. સાથે સાથે ગુનેગાર પાસેથી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે દંડ વસૂલ કરીને સરકારી ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ સાથે એની સાથે સંકળાયેલા બીજા ઘણી કડીઓ મળી રહેશે તપાસમાં એવું જણાઈ આવે છે. આ વિપુલ પ્રમાણમાં જથ્થો મળતા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સુખડ ચંદનનું મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે. એ જથ્થાનું મોજમાપ કરતાં, એનું વજન કરતાં અંદાજે 35 લાખ જેટલો મુદ્દામાલ થઈ આવે છે. આ બાબતે અમારા DFO સાહેબનું કહેવું છે કે આગળથી વધુ તપાસ કરીને આની સાથે સંકળાયેલા લોકોને પણ ખુલ્લા પાડવામાં આવશે ટૂંક સમયમાં. જય હિન્દ.